नमस्कार विद्यार्थी मित्रों, आपने सहयारी YouTube चैनल में आप सर्वे नु हार्दिक स्वागत छे। मित्रों, YouTube नी अंदर मारी चैनल नु नाम छे सोशल साइंस संजय सर प्रजापति। लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। आज धोरण 9 पाठ नंबर 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો વિશે માહિતી મેળવીએ। સૌપ્રથમ આપણે વાત કરવાની છે બંધારણ, સંવિધાનનો અર્થ। બંધારણની વ્યાખ્યા કરવી હોય તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, ફરીથી બોલું છું, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ગડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે। ફરીથી વ્યાખ્યા કરું છું મિત્રો, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ગડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ અથવા સંવિધાન કહે છે। મિત્રો, સંવિધાન બંધારણનું મહત્વ શું છે તો યાદ રાખવાનું છે, બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે। બંધારણની જોગવાઈઓને આધારે દેશના કાયદાઓ ઘડવામાં આવે છે। આ કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ। માટે કહેવાય છે કે બંધારણ એ કાયદા જે છે એ કાયદાથી સર્વોપરી છે। કાયદાથી સર્વોપરી શું છે તો યાદ રાખવાનું છે બંધારણ। બંધારણમાં સમયાંતરે બદલાતી જતી વ્યક્તિઓની, લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને ઉચ્ચ ભાવનાઓનો પડઘો છે। માટે જ બંધારણ એ જીવન અને મૂળભૂત દસ્તાવેજ ગણવામાં આવે છે। આ વાત થઈ ગઈ છે મિત્રો બંધારણ એટલે કે સંવિધાન અને તેનું મહત્વ। હવે આજે જે મુદ્દો જોવાનો છે એ અગત્યનો મુદ્દો, સમજવા લાયક મુદ્દો એ છે કે બંધારણ ઘડતરની પ્રક્રિયા કેવી છે। બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946 રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીના ઉકેલ શોધવાનું, ઉકેલનું કાર્ય સોંપવામાં આવે છે, જેની અંદર બંધારણ સભાની રચના કરવામાં આવે છે, જેમાં સૌ પ્રથમ 389 સભ્યો હતા। પ્રશ્ન પૂછાય, બંધારણ ઘડતર વખતે કેટલા સભ્યો દ્વારા ઘડાયું છે તો 389 સભ્યો દ્વારા। આ જે સભ્યો જે છે 389, એ સભ્યો જુદી જુદી કોમ, જાતિ, ધર્મ, લિંગ અને ભૌગોલિક પ્રદેશની વિશિષ્ટ વ્યક્તિઓ, રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના હોશિયાર તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેની અંદર મહત્વના, અતિ મહત્વના સભ્યો કેવા હોય તો એના નામ છે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, જેની અંદર મહિલા પ્રતિનિધિની અંદર સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત પણ મોખરે અગત્યનું સ્થાન શોભાવે છે। બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા તો યાદ રાખવાનું છે રાજેન્દ્ર પ્રસાદ। કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ। બીજો પ્રશ્ન છે, બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ? તો નામ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર।
મિત્રો આ બંધારણ સભાની કામગીરી 9મી ડિસેમ્બર 1946 થી શરૂ થઈ જે બંધારણ ઘડતા કેટલા દિવસ થયા તો પ્રશ્ન યાદ રાખવાનો છે 2 વર્ષ 11 માસ 18 દિવસ ફરીથી બોલું છું 2 વર્ષ 11 માસ 18 દિવસનો સમયગાળો બંધારણ ઘડવા માટે ઘડાયો છે કુલ કેટલી બેઠકોમાં તે બેઠકો યાદ રાખવાની છે 166 બેઠકોમાં બંધારણની કામગીરી કોણ કરી છે કેટલા સભ્યો હતા 389 સભ્યો હવે જોવાના છે બંધારણની અંદર પ્રથમ 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ કલમ અને 8 પરિશિષ્ટ હતા ત્યારબાદ થોડા ઘણા સુધારા કરવામાં આવ્યા છે એ સુધારાને અંતે 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ કલમો ઉમેરવામાં આવી જે કુલ થાય છે 395 9 પરિશિષ્ટ છે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર કરવામાં આવે છે 26મી જાન્યુઆરી 1950 થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત થાય છે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન શાનદાર રીતે ઉજવવામાં આવે છે મનાવવામાં આવે છે રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ એ રાષ્ટ્ર ચિહ્ન છે જેમાં રાષ્ટ્ર સૂત્ર તરીકે સત્યમેવ જયતે મિત્રો રાષ્ટ્ર ચિહ્ન 4 સિંહોની મુખાકૃતિ રાષ્ટ્ર સૂત્ર સત્યમેવ જયતે છે જેમાં બંધારણની અંદર વ્યક્તિના મૂળભૂત હકો ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારના અંગો સરકારના કાર્યો વહીવટી સૂચનાઓ ન્યાયતંત્રની વ્યવસ્થા વગેરે જેવી અનેક મહત્વની બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે છે ભારતનું બંધારણ એ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ખાસ યાદ રાખજો મિત્રો પ્રશ્નનો જવાબ કે ભારતનું જે બંધારણ છે એ બંધારણ આખા વિશ્વના બંધારણમાં મોટામાં મોટું પણ લેખિત સ્વરૂપનું બંધારણ છે એટલે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે આમુખ છે મિત્રો આમુખ દ્વારા બંધારણની શરૂઆત થાય છે ખાસ યાદ રાખજો આમુખ દ્વારા બંધારણની શરૂઆત થાય છે આમુખમાં દર્શાવેલ શબ્દો પરથી આમુખ એ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે પ્રશ્ન પૂછાય બંધારણનો આત્મા તરીકે કોણ છે તો એ શબ્દનું નામ યાદ રાખવાનું છે આમુખમાં મૂળભૂત હેતુઓ ધ્યેયો આદર્શો સિદ્ધાંતોને વાચા આપવાનું કામ કરે છે ભારતમાં એક વિસ્તૃત અને કલ્યાણ રાજ્ય કેવું રાજ્ય કલ્યાણ રાજ્ય સ્થાપવા ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવાનું કામ કરે મિત્રો આજના જે ટોપિકની અંદર જે બંધારણ છે એ બંધારણનો અર્થ બંધારણ ઘડતરની પ્રક્રિયા અને આમુખ વિશે માહિતી મેળવી હવે મિત્રો આપણે આમુખનું મહત્વ વિશે પરિચય મેળવીએ તો આમુખ એ બંધારણનો આત્મા કહેવાય છે આમુખ એ બંધારણનો અર્થ એટલે કે ભાગ પણ ગણાય છે અને આમુખ એ બંધારણીય જોગવાઈઓને સમજવામાં કોની ગરજ સારે છે તો શબ્દ યાદ રાખજો હોકા યંત્રની ગરજ દિશા બતાવવાનું
કામ કરે છે કોની ગરજ સારે છે હો કાય યંત્રની ગરજ સારે છે હવે મિત્રો આમુખના કેટલા આધાર સ્તંભ છે કયા કયા તો તમારે યાદ રાખવાનું છે આમુખના ત્રણ આધાર સ્તંભ છે એક છે લોકશાહી બીજો છે સમાજવાદી અને ત્રીજો છે બિન સાંપ્રદાયિકતા પ્રથમ જોઈએ છે લોકશાહી લોકશાહી એ ડેમોક્રેસી શબ્દ કહેવાય છે જે ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને ક્રેટોસ એટલે કે સત્તા આમ લોકશાહી એટલે લોકોનું લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી વ્યક્તિને સાર્વત્રિક રીતે પુખ્ત વયે મતાધિકાર આપવામાં આવે છે 18 વર્ષ અથવા 18 વર્ષથી મોટી ઉંમરનો ભારતીય નાગરિક મત આપી શકે છે જેની અંદર કહેવાયું છે કે વ્યક્તિ ચૂંટણીમાં ચૂંટાઈને પોતાનું સ્થાન સુભાવે છે વંશ પરંપરાગત વારસાને આધારે સ્થાન મળતું નથી બીજો અર્થ છે બીજો ભાગ છે આમુખનો આધાર સ્તંભ સમાજવાદી મિત્રો સમજવાનું છે કે ભારતના 1976 ના બંધારણીય સુધારામાં કટોકટી શાસન દરમિયાન 42મો સુધારો થયો જેમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે સામાજિક અને આર્થિક સમાનતા સાધીને એક કલ્યાણ રાજ્ય સ્થાપવાનું હેતુ છે ત્યારબાદ છે નંબર 3 ઉપર બિન સાંપ્રદાયિકતા બિન સાંપ્રદાયિકતાની અંદર 1976 ના 42મા બંધારણીય સુધારાની અંદર બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો છે બિન સાંપ્રદાયિકતા એટલે સર્વ ધર્મ સંભાવ દરેક ધર્મને સરખો આદર ભાવ અને સન્માન આપવું એવું કહેવાય છે દેશનો કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર પોતાનો ધર્મ પાળી શકે છે પ્રસાર કરી શકે છે એમાં દેશમાં અન્ય વ્યક્તિ એને બાંધછોડ કરી શકતો નથી આમ સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવ એ બિન સાંપ્રદાયિકતામાં મહત્વનું લક્ષણ છે આમ મિત્રો આ ટોપિકની અંદર બંધારણનો અર્થ બંધારણ શું છે બંધારણ ઘડતરની પ્રક્રિયા આમુખ અને આમુખના આધાર સ્તંભ જોયું મિત્રો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો